ખરી આપણને આપણી મિસ્ટેક ઓળખાવે છે. આત્માની અંદર વાસના છે એ કારણ છે, અંતઃકરણ અપવિત્ર છે એ કારણ છે, પંચ કર્મ ઇન્દ્રિયો ગમે તે ખોટા માર્ગે જઈ રહી છે એ કારણ છે, કે ચોથું કારણ પંચ જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર અપવિત્ર થયો છે એ કારણ. ભગવાન શ્રીહરિએ એનાલિસિસ કરી. ભગવાન સ્વામિનારાયણનું સૂક્ષ્મ સાયન્સ છે. હા, આત્માની અંદર વાસના પડી છે થોડું ઘણું કારણ હશે, અંતઃકરણ અપવિત્ર છે એની ગાફલાઈ છે થોડું ઘણું કારણ હશે, કર્મ ઇન્દ્રિયો ગમે ત્યાં દોડી જાય છે હોઈ શકે એનું કારણ, પણ ભગવાન સ્વામિનારાયણના મત પ્રમાણે પંચ જ્ઞાન ઇન્દ્રિયો એનો આહાર અપવિત્ર છે, એટલા માટે જ ભક્તના હૃદયમાં વિક્ષેપ થાય છે. પંચ જ્ઞાન ઇન્દ્રિયો એટલે કઈ કઈ? આંખ, કાન, નાક, જીહ્વા અને ત્વચા. આ પાંચ ઇન્દ્રિયોના આહારને આપણે શુદ્ધ કરીશું ને તો અંતઃકરણ પવિત્ર થશે. અંતઃકરણ પવિત્ર બનશે ને તો આત્માની અંદર પડેલી વાસના એક દિવસ નિર્મૂળ બનશે, અને વાસના નિર્મૂળ બનીને એટલે આત્મા એ જ અક્ષર બન્યો, અને અક્ષરધામમાં મહારાજની મૂર્તિ જેવી ઝળહળતી તેજોમય અતિ દિવ્ય અલૌકિક બિરાજમાન છે ને, એવા ને એવા મહારાજ તમારા અને મારા હૃદયમાં અખંડ બિરાજમાન થશે. એ તો છે જ બિરાજમાન, અનુભવમાં નથી આવતા. એનું કારણ છે હૃદયમાં વિક્ષેપ થઈ રહ્યો છે. વિક્ષેપ થવાનું કારણ છે ઇન્દ્રિયોના આહાર અપવિત્ર થયા છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણ સદગુરુના લક્ષણમાં શું કહે છે? સત્પુરુષના લક્ષણ તો શાસ્ત્રમાં અનંત ગણાવ્યા છે, પણ મહારાજ જે મુખ્ય લક્ષણો કહ્યા, બ્રહ્મચર્ય વ્રત રાખે અને રખાવે, કોઈ વ્યસન કરે નહીં અને કરવા દે નહીં, હિંસા કરે નહીં અને કોઈ પાસે કરાવે નહીં, એવા સદગુરુને બ્રહ્મરૂપ જાણવા, એવા સદગુરુ એ બ્રહ્મ છે એટલે કે પરબ્રહ્મ છે, એ જ ભગવાન સમાન છે. ધર્મ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એનાથી ભરેલા હોય, અંતઃશત્રુને જીતવામાં સુરવીર હોય, કેવી સરસ વાત છે. ભગવાનની મૂર્તિમાં અખંડ લેલીન હોય, ડૂબેલા હોય, માછલી જેમ જળ વિના જીવી શકતી નથી એવી રીતે એવા મોટા પુરુષ એ ભગવાનની મૂર્તિ વિના જીવી શકે નહીં, એટલા મૂર્તિમય બની ગયા હોય. હરિ વિના બીજો ઘાટન લાવે, લોભ લહેરનો લેસન લાગે. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું ને, હરિ વિના બીજો ઘાટન લાવે, લોભ લહેરની લેસન લાગે. એ હારે જેને ગીતાજી ગાય છે પુકારી રે, એવા સંતની બલિહારી રે. શ્રીમદ ભગવદ્ ગીતા કે શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રો જે સંતને બ્રહ્મરૂપ કહે છે, ભગવાન સમાન કહે છે, સંત કેવા હોય? જેના મનમાં કામ ક્રોધ એનો લેસ માત્ર પણ બચ્યો ન હોય, જેના અંતરમાં અવિનાશી સાક્ષાત બિરાજમાન હોય, આવા સત્પુરુષ એ ભગવાન સમાન છે. એવા સંતની સેવા એ ભગવાનની સેવા છે. બાકી તો જીવ પ્રાણી માત્ર અસદગુરુની જાળમાં ફસાયેલા છે. ગુરુ ગુરુ કહત સંસારા, એસે જગ ભરમાયા હે. જગત એવું ભરમાયેલું છે, એવું ભટકેલું છે, એમાં પણ આ કળિયુગમાં સત્ય ગુરુ કરતા અસત્ય ગુરુ એનો આડંબર એટલો ફેલાયો છે કે લગભગ એકવાર તો અસત્યમાં જ સત્યની પ્રતીતિ જીવને આવી જાય છે. આપણે એવા દાખલા એવા નામો નથી સાંભળવા નથી જાણવા, પણ સત્ય સત્પુરુષ હોય ને એને 5-50-100 માણ સમજી શકતા હોય, સેવી શકતા હોય, પણ અસત્યના અખાડાઓ ચલાવનારા એવા અસદગુરુઓની પાછળ લાખો અને કરોડો કરોડો માણસો ફરતા હોય આપણે જોઈએ છીએ. અને કરોડો માણસો ફરતા હોય, કેવી રીતે પાખંડની જાળમાં ફસાયા હોય આપણે જાણીએ છીએ. વાલા ભક્તો, હરિચરિત્રામૃત સાગરની આ વાત દરેક મુમુક્ષુએ વારંવાર વિચારીને યાદ રાખવા જેવી છે.
गुरु ऐसा कीजिए, जैसो पुनम को चांद तेज करे तपे नहीं उपजावे आनंद। पूर्णिमा नो चंद्र प्रकाश पाथरे पण दजाड़े नहीं, एवा सत्पुरुष होईने गुरु करवाने लायक छे। शास्त्रों में सद्गुरु नो महिमा लख्यो छे, भगवान जेटलो लख्यो छे, भगवान करता पण विशेष लख्यो छे। आ बद्धो महिमा केवा पुरुषोनो छे, जे साचा सद्गुरु छे एनो महिमा छे। भगवान श्रीहरि कहे छे एवा सद्गुरु एनी सेवा करवी। परंतु आ कलयुगमां कोई मुखथी बोले छे हूँ ब्रह्म छू, एम कोई ब्रह्म थई जतु नथी। तेना मर्मने तो सद्बुद्धिवाळो चतुर माणस होय ते समझी सके छे, दुर्बुद्धि मनुष्यनो ए मार्ग नथी। શાસ્ત્રમાં કળિયુગના લક્ષણમાં લખ્યું, સત્યુગમાં માણસ વર્તનથી ઓળખાતો હતો, કળિયુગમાં માણસ કેવળ વાણીથી ઓળખાશે। વાણીનો વિલાસ હોય, વાણીનું આડંબર હોય। ભાગવતમાં ભગવાન વ્યાસ કળિયુગના લક્ષણ લખતા એમ લખે છે, કળિયુગમાં બોલવામાં ચતુર હશે ને એ બુદ્ધિશાળી ગણાશે દાદા, અને અત્યંત બોલનારો હશે ને એ સુરવીર ગણાશે। હિટલરનું સૂત્ર હતું, જુઠ્ઠું બોલો અને જોરથી બોલો। આ સૂત્ર કળિયુગમાં એટલું ફેલાયું છે। આપણે ભગવાનના ભક્ત છીએ, જગતમાં શું ચાલે છે, જગત કેમ ચાલે છે એ જોવાની જરૂર નથી। આપણી અંદર કોઈક જગ્યાએ કળિયુગ હોય, કળિયુગનો ભાગ હોય, વાણીમાં વિચારમાં વર્તનમાં અસત્ય પડ્યું હોય તો ચોક્કસ આપણે એને ઓળખવું જોઈએ। મહારાજને પ્રાર્થના કરી, પશ્ચાતાપ કરી અને ગમે તે રીતે અસત્યની જાળમાંથી આપણે મુક્ત થવું જોઈએ। આ શાસ્ત્રોની વાત એટલા માટે છે। પૂજ્યપાદ ગુરુજી શિક્ષાપત્રી ભાષ્યની કથા સંભળાવે છે, આપણે શ્રવણ કરીએ છીએ। શ્રીજી મહારાજે કલ્યાણ માટેનો કેટલો સીધો માર્ગ બતાવ્યો છે, આ લોકમાં સુખી થવા માટેની કેટલી સરળ રીત બતાવી છે। આ કથા વારંવાર સાંભળી જીવનમાં ઉતારીએ। દુર્બુદ્ધિ મનુષ્યને આ વસ્તુ નથી સમજાતી, દુર્બુદ્ધિ માણસને તો અસત્યમાં જ સત્યની પ્રતીતિ આવે। જેને કમળો થયો હોય દાદા એને ધોળું દેખાય, બરાબરનો કમળો થયો હોય એને બધું પીળું દેખાય। એમ જેની બુદ્ધિ દૃષ્ટ થઈ છે એવા જીવને પછી સત્યમાં પણ અસત્ય દેખાય અને અસત્યમાં સત્ય દેખાય, ઉલટું થઈ જાય। કુબુદ્ધિ મનુષ્યને તો બ્રહ્મ બનીને પાપ કરવા છે, સત્સંગને દેખીને તેના ઉરમાં તાપ થાય છે, સત્સંગને દેખીને જેના મનમાં સંતાપ થતો હોય એવા ગુરુ, એવા આચાર્ય અને એવા પંડિતો અને અન્ય મત જે બીજા અનેક છે કે જે સત્સંગને દેખીને ઈર્ષ્યા લાવે છે, એવા સર્વે મતો, સર્વે ગુરુઓ, સર્વે પંડિતો અને સર્વે ધર્માચાર્યોને પાખંડી જાણવા। ભગવાન સ્વામિનારાયણની આ કડવી વાત છે, પણ આજે આ કડવી દવા બધાએ લેવી જરૂરી છે। પૂજ્યપાદ ગુરુજીએ હમણાં વાત કરી હતી કે આ દેશમાં અમુક વાત એવી છે આપણે સ્વીકારવી જ પડે। હમણાં 3 દિવસ પહેલા પેન્સિલ્વેનિયા નીતિનભાઈના ઘરે થાળ હતો, નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી બધા સંતો પહેલેથી પહોંચી ગયા હતા। ગુરુજી સાથે અમે સંતો જવા માટે નીકળ્યા, વિરલ ભગત અમારી સાથે ગાડી લઈને આવવાના હતા। મારે તમને ભેદ સમજાવવો છે, ક્યાં પ્રોબ્લેમ છે, વોટ ઇઝ ધ મિસ્ટેક। ગુરુજી એટલા બધા રાજી થઈ ગયા, એટલા બધા રાજી થઈ ગયા, આ સત્ય ઘટના હજી 3 દિવસ પહેલાં વિરલ ભગત કાછિયા અમારી સાથે ગાડી લઈને પેન્સિલ્વેનિયા આવવાના છે। ભગત વહેલા આવ્યા એટલે અમે કહ્યું, ભગત તમે ગેસ પુરાવી અને આવી જાઓ, ત્યાં સુધી અમે સંતો તૈયાર થઈ જઈએ। ગેસ પુરાવી, ભગત આવ્યા, સંતો તૈયાર થઈ ગયા, સામાન ગાડીમાં મૂક્યો, ગાડીમાં બેઠા,
અચાનક વિરલ ભગતે જોયું એમનું વોલેટ પર્સ ગાડીમાં દેખાણું નહીં. એટલે ગુરુજીએ કહ્યું, ભાઈ વોલેટ વગર ગાડી કેમ ચાલશે, ચેક કરી લો. એમણે કહ્યું કે ગુરુજી હમણાં હું ગેસ પુરાવીને આવ્યો, પૈસા આપ્યા છે, વોલેટ તો મારી જોડે જ હતું, ગાડીમાં જ મેં મૂક્યું છે. એમની ગાડીમાં ચેક કર્યું, ગુરુજીની ગાડીમાં ચેક કર્યું, પાર્કિંગ લોટમાં ચેક કર્યું, અશ્વિન ભગત મંદિરમાં હતા એમને પૂછ્યું, બાથરૂમોમાં ચેક કરાવ્યું, કોઈ જગ્યાએ મળ્યું નહીં. એટલે ગુરુજીએ કહ્યું કે ચાલો આપણે ગેસ સ્ટેશનમાં ગયા, ત્યાં તો નથી રહી ગયું ને. ભગત કે ના ના, મેં હાથમાં લીધું છે, પૈસા આપીને પાછું ગાડીમાં મૂક્યું, 100% મને ખબર છે. મેં કહ્યું ભગત આપણે એકવાર તો ચેક કરીએ, ત્યાં કંઈક મિસ્ટેક થઈ હશે. વિરલ ભગત, અમે અહીંયા ક્વિક ચેકનું ગેસ સ્ટેશન છે ત્યાં ગયા. અડધો કલાક લગભગ વીતી ગયો હતો, ત્યાં તો કેટલી બધી ગાડીઓ આવતી હોય, અને એમાં એક બ્લેક માણસ ત્યાં ગેસ પૂરવાનું કામ કરે. એને જોઈ ગુરુજી બોલ્યા, ઓહો હવે આવા માણસો હોય, કામ કરતા હોય ત્યાં તો કેમ મળશે, હશે તો પણ. વિરલ ભગત નીચે ઉતર્યા, એને પૂછ્યું, એ માણસે કહ્યું કે હા અહીંયા વોલેટ પડેલું હતું, મને મળ્યું છે, મેં અંદર ઓનરને આપી દીધું છે. અંદર ગયા, એમણે ફોટો આઈડી ચેક કર્યો, બે ચાર ક્વેશ્ચન પૂછ્યા, બધું બરાબર લાગ્યું, વોલેટ વિરલ ભગતને પાછું આપી દીધું. વિરલ ભગત લઈને આવ્યા, ગાડીમાં બેઠા. ગુરુજી એટલા રાજી થયા, એટલા રાજી થયા, અને ગુરુજી બોલ્યા, જુઓ તો ખરા, રામ રાજ્ય કોને કહેવાય, પૈસાથી ભરેલું પાકીટ છે, ક્રેડિટ કાર્ડો અંદર છે, અને કોને મળ્યું, એક કાળા માણસના હાથમાં આવ્યું, એક ભિખારી માણસના હાથમાં આવ્યું, અને તેમ છતાં એનું મન લલચાય નહીં, આ તો પારકું ધન છે, મારે લેવાય નહીં. એને ઈમાનદારીથી એ વસ્તુ માલિકને આપી દીધી, લલચાયા વિના આપી દીધી. હવે આવી ઓનેસ્ટી જે દેશના સામાન્યમાં સામાન્ય માણસમાં હોય ત્યાં સુખ હોય કે ના હોય. માફ કરજો, સવારનો સમય છે, મહારાજ શું કહે છે, સર્વે ગુરુઓ, સર્વે મતો, સર્વે સંપ્રદાયો, સર્વે પંડિતો, સર્વે ધર્માચાર્યો, બધા પાખંડી છે. જો એમાં ધર્મ નથી, જો એમાં સત્સંગ નથી, જો એમાં સત્ય નથી, ઈમાનદારી નથી. આજે આપણા મંદિરોમાં મોટા મોટા બોર્ડ મારવા પડે છે, ખિસ્સા કાથરૂથી સાવધાન. કેટલા સારા હરિભક્તો મંદિરોમાં દર્શન કરવા જાય, ભારતમાં અમેરિકાના લાયસન્સો ચોરાઈ ગયા છે, પાકેટો ચોરાઈ ગયા છે, સોના ચાંદીની વસ્તુ ચોરાઈ ગઈ છે. મંદિરમાં કોણ આવે છે? ભક્તો જ આવે છે. વાલા ભક્તો, એટલા માટે હું કહેવા માગું છું, એટલા માટે ગુરુજી હમણાં 4 દિવસ પહેલા શિક્ષાપત્રી ભાષ્યની કથામાં વાત કરી હતી કે ભગવાન સ્વામિનારાયણે કહ્યું, સદાચાર એ ધર્મ છે. તિલક કરવું એ ધર્મ નથી ખાલી, આપણે શું માન્યું, ચાંદલો કરી લીધો ધર્મ પૂરો થઈ ગયો, કંઠી પહેરી એટલે ધર્મ પૂરો, ધર્મ એના કરતા આગળની વસ્તુ છે, એના કરતા સૂક્ષ્મ વસ્તુ છે, ગહન વસ્તુ છે. કઈ? સદાચાર. આપણું આચરણ એવું હોય, આપણું કલ્યાણ કરે અને સામેવાળાનું કલ્યાણ કરે. તમે વિચાર તો કરો, આપણે મંદિરમાં જે ઓનેસ્ટી સ્થાપિત નથી કરી શકતા, આટલા બધા કથા પ્રવચનો દ્વારા નથી કરી શકતા, એ કામ આ દેશમાં સામાન્ય નાગરિક, એક કાળો માણસ, જેના માટે કેવા શબ્દો વપરાતા હોય, ગેસ સ્ટેશનમાં કામ કરનાર પબ્લિક પ્લેસની અંદર પણ એટલી ઓનેસ્ટી આજે દેખાય છે. આવા દાખલા તો મેં તો 5 થી 10 અનુભવ્યા છે. અમે સંતો ઇન્ડિયાથી આવ્યા, મારું લેપટોપ પડ્યું રહ્યું હતું, એરપોર્ટના પાર્કિંગ લોટમાં કેટલા માણસો આવતા હોય, બીજે દિવસે અમને ખબર પડી, તપાસ કરી, એવું ને એવું લેપટોપ, એક પણ વસ્તુ મિસિંગ થયા વગર મળી ગયું. માટે વાલા ભક્તો, સદાચાર એ ધર્મ છે, અને આવો ધર્મ જ્યાં છે ત્યાં સુખ છે, અને સુખ છે ત્યાં બધું જ છે. એટલે ભગવાન શ્રીહરિ કહે છે, સાચા સદગુરુ હોય ને ત્યાં સુખ છે, સાચા મત, સાચા આચાર્યો, સાચા ગુરુઓ, સાચા પંડિતો પૂર્વે જે થયા છે તે બધા સત્સંગ ઉપર તાન રાખતા, તેઓ ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યરૂપ ચારેય જે કલ્યાણના સાધનો, તેનાથી બહાર વર્તતા નહીં, ક્યારેય નશો, વ્યસન કે ફેલ કરતા નહીં. દેહાત્મ ભાવનો ત્યાગ રાખતા, પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષના લોક સુધી જે જે પંચ વિષય કહેવાય
તે બધાને તેઓ કાક વિષ્ટા સમાન જાણતા અને ત્યારે જ મુમુક્ષુ લોકો તેમના મતને સાચો માનતા. જેઓ સન્માર્ગે ચાલતા હોય એક એક વાત સાંભળવા જેવી છે. અમારા ઘનશ્યામ દાદા તો એટલા બધા રાજી થઈ ગયા દાદા કે આ વાત તો વારંવાર સાંભળવા જેવી છે દાદા. માયાની જાળ જ આ છે દાદા, આ જાળમાં આખી દુનિયા ફસાયેલી છે. તમે અસત્યને આશરે જાઓ તો ક્યારે સત્ય સિદ્ધ થાય ખરું? જે દરની અંદર સર્પ રહેતો હોય એમાં તમે હાથ નાખો તો તમારા હાથમાં ક્યારે શું કંઈ સરસ મજાની કંઈ વસ્તુ સારી આવે હાથમાં? એ તો સર્પ જ તમને કરડવાનો છે. જેવો સન્માર્ગે ચાલતા હોય તે જ સત્પુરુષ કહેવાય છે. જેવો ક્યારે ચોરી કે વ્યભિચાર જેવા પાપોને ન કરતા હોય તે બધાને લોકો સત્પુરુષ કહે છે. જેવો માંસ અને મદિરાને તજી દેતા હોય, ભગવાન સિવાય બીજા કોઈમાં જેને રાગ આસક્તિ ન હોય, ભગવાન સિવાયના બધાને કાળના કોળિયા ગણતા હોય, તેમને કુશળ સત્પુરુષ જાણવા. આપણા તો કીર્તનો નંદ સંતોએ કેવા લખ્યા, ભગવાન સ્વામિનારાયણે વૈદિક ધર્મ સનાતન વૈદિક સંસ્કૃતિ મુસીબતમાં હતી, વૈદિક સંસ્કૃતિના પાયામાં લૂણો લાગ્યો હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણે પધારી પ્રગટ થઈ અને વૈદિક સંસ્કૃતિને જાગૃત અને જીવતી કરી. કેવી રીતે? એકાંતિક સંતો, એકાંતિક ભક્તો, એકાંતિક સ્ત્રી ભક્તો આ સત્સંગમાં હજારો અને લાખોની સંખ્યામાં આપતા ગયા. પૂજ્યપાદ ગુરુજી ઘણી વાર કહે છે ભગવાન શ્રી કૃષ્ણને ત્યાં એક મીરા છે અને આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં આજે લાખો મીરાઓ છે, લાખો મીરાઓ. આ કળિયુગની અંદર મીરાબાઈ જેવું જીવન જીવનારા આજે પાત્રો પડ્યા છે. એનું કારણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે. એ ભગવાન શ્રીહરિની આજ્ઞાને ઉપાસના રાખનારા સંતો એ સર્વોપરી છે. એના જેવા સાધુ આખા બ્રહ્માંડમાં ક્યાંય ન મળે આવા સંતો આજે આ સંપ્રદાયમાં અનેક છે. પૂજ્યપાદ ગુરુજી તો અનેક વાર કહે છે આ સ્વામિનારાયણ સંપ્રદાય સનાથ છે, સનાથ. એવા સાધુઓ છે કે બ્રહ્માંડની ગતિને પકડી શકે, બ્રહ્માંડની ગતિને બદલી શકે આવા ઐશ્વર્યશાળી સંતો આજે પ્રગટ છે, મોજૂદ છે. એ તો જેણે અનુભવ કર્યો હોય ને એને ખબર હોય. બંદર ક્યાં જાણે અદરક કા સ્વાદ, ખાખરાની ખિસકોલીને વળી આંબાની કેરીનો સ્વાદ ખબર પડે? બસ આપણી દશા આવી છે. આપણે તો ભાગ્યશાળી છીએ. આ તો કથાની વાત આવે, જગતના જાજા જેવો આવા છે. આપણને એક બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ મળ્યા છે, એક સાચા સત્પુરુષ મળ્યા છે. એના સંગે કરીને આપણે ધર્મના માર્ગે, ભક્તિના માર્ગે, જ્ઞાનના માર્ગે, વૈરાગ્યના માર્ગે કેટલા આગળ વધી રહ્યા છીએ, કેવા આગળ વધી રહ્યા છીએ. આનું કારણ સત્ય એવા સત્પુરુષ છે. અને જેને ખોટા મળ્યા છે એ અધર્મમાં, ખોટા કામમાં, ખોટી વાતોમાં, ખોટી ચિંતામાં જીવન બરબાદ કરી રહ્યા છે. પાતાળથી લઈ પ્રકૃતિ પુરુષના લોક સુધીના જે મહત્વપૂર્ણ ભોગો રહ્યા છે તેમાં જેટલા મોટા ભોગ હોય તેટલા જ મોટા રોગ છે. જેટલા ભોગ મોટા એટલા રોગ પણ મોટા. ભોગે રોગ ભયમ કુલે ચ્યુતિ ભયમ આપણા શાસ્ત્રોમાં લખ્યું, અત્યારનું વિજ્ઞાન પણ સંમત છે. ભૂખ્યા રહેવાથી જેટલા માણસો પૃથ્વી પર નથી મરતા એના કરતા અનંત ઘણા માણસો વધારે પડતું ખાઈને મરે છે. આ પૃથ્વી ઉપર ભોગ એટલા બધા ભયંકર બન્યા છે અત્યારે, અને એ ભોગના જે રોગો અત્યારે દેખાય છે ને ચારે બાજુ, તમે જો કેટલા વિચિત્ર પ્રકારના રોગો, કેવા કેવા રોગો, નામ ન લઈ શકાય. બધા રોગના મૂળમાં શું છે? ડાયાબિટીસ ક્યાંથી થાય છે? કોલેસ્ટ્રોલ ક્યાંથી થાય છે? બધા રોગો તમે જુઓ. સ્ટ્રેસ ક્યાંથી આવે છે? ટેન્શન ક્યાંથી આવે છે? કોઈ પણ રોગ તમે લેશો એના મૂળમાં કોણ છે? વ્યાધયો રસ મૂલ કહા આપણા શાસ્ત્રોમાં લખ્યું. વ્યાધિ એટલે રોગ માત્ર એનું મૂળ છે, રસ એટલે આસક્તિ ભોગ. માટે ભગવાનના ભક્ત આપણે છીએ. પૂજ્યપાદ ગુરુજી શિક્ષાપત્રી ભાષ્યની કથામાં કેટલો સુંદર વિવેક આપણને બતાવે છે.
ગ્રહસ્થ ભક્ત પણ સાધુની જેમ ભગવાનને પ્રિય જીવન જીવી શકે એટલી સરસ ગ્રહસ્થ ધર્મોની કથા આપણે સાંભળીએ છીએ. કુસંગીને ફેલફતુર કરતા જોઈ ક્યારે ભગવાનનો ભક્ત એમાં મોહિત ન થાય. અરે ગુણાત્યાનંદ સ્વામીએ કેવું દ્રષ્ટાંત આપ્યું, જો સમજાઈ જાય ને બેડો પાર થઈ જાય, પાર થઈ જાય. સ્વામી કહે ભૂખ્યા થયેલા ઢોરોને ઘાસ ખાતા જોઈને ભૂખ્યો થયેલો ભરવાડ ઘાસ ખાવાની ઈચ્છા નથી કરતો, કારણ કે એના મનમાં એક વિચાર છે, આ તો ઢોર છે, એ ભૂખ્યા થાય તો ઘાસ ખાય, હું માણસ છું, મારે ન ખવાય. એમ કુસંગી જીવોને ફેલ ફતુર કરતા જોઈને સત્સંગીના મનમાં સતત એક વિચાર હોય તો કુસંગી છે, એ તો માયાના જીવ છે, એ તો નરકના અધિકારી છે, એને ક્યાં સુખ જોઈએ છે, મારે તો મહારાજની મૂર્તિ સુધી પહોંચવું છે, મોટા પુરુષોને રાજી કરવા છે, અક્ષરધામનું સુખ લેવું છે, હું કેમ એના માર્ગે ચાલી શકું. કુસંગીને ફેલ ફતુર કરતા જોઈને જેનું મન લલચાય નહીં ને એનું જ નામ ભગવાનનો ભક્ત છે. આજે લાલચ એટલી લાગી છે ને માણસને, માણસની લાચારીનું કારણ માણસની લાલચ છે. લોભ મૂલાની પાપાની, વ્યાધયો રસ મૂલ કહા, સ્નેહ મૂલાની દુઃખાની, ત્રેમ ત્યક્તવા સુખી ભવેત. શાસ્ત્રની આ વાત, ત્રણ વાત યાદ રાખજો. લોભ મૂલાની પાપાની, કોઈ પણ પાપ એના મૂળમાં લોભ લાલચ છે. જો લાલચ નીકળી જાય તો પાપ માત્ર નીકળી જાય. મેં તમને હમણાં જ વાત કરી આ દેશની સત્ય ઘટનાની વાત કરી. લાલચ અનેક પ્રકારની છે, કરોડો પ્રકારની છે. ઇસ્લામમાં સૂફી સંતો થયા. સૂફી સંતોના સત્ય પ્રસંગોમાંનો એક પ્રસંગ, મિયાં હુસેન અને રસૂલ નામના બે મિત્રો હતા. ઇસ્લામમાં હજ યાત્રાનો એટલો મોટો મહિમા છે, એકવાર હજની યાત્રા જીવનમાં કરે એ હાજી બની જાય, આખી જિંદગી સફેદ કપડાં પહેરે, જાણે કે ખુદાના ધામમાં ખુદાના નૂર સુધી પહોંચી ગયો હોય, આટલો એ પવિત્ર માનવામાં આવે. હજ યાત્રાનો મહિમા આજે પણ છે, જે સાચું ખોટું ભગવાન જાણે, પણ જે ધર્મના અમુક સાચા તત્વો છે ને આપણે સ્વીકારવા જ જોઈએ. ઇસ્લામમાં આજે પણ આખી દુનિયામાં લોકો પાંચ વાર નમાઝ કરે છે, પાંચ વાર નમાઝ એ લોકો કરે છે. અને આપણે હિન્દુઓ, મેં વચ્ચે વાત કરી હતી ને, 100 માંથી 85% પીપલ આર ડુઈંગ 5 ટાઈમ નમાઝ, અને ઓનલી 15% હિન્દુઝ આર ડુઈંગ 1 પૂજા. એ મરતા મરતા 1 પૂજા માણ કરી શકીએ છીએ. મિયાં હુસેન રસૂલ હજયાત્રા કરવા માટે વિચાર કરતા હતા, ભગવાને સગવડ કરી, કંઈક કારણે એવું બન્યું હુસેન હજયાત્રામાં જઈ શક્યા, રસૂલ ન જઈ શક્યા. હજયાત્રામાં આવ્યા છે, મક્કા સુધી પહોંચ્યા, મદીના સુધી આવ્યા, અંતરમાં આનંદ સમાતો નથી, ભાવ વિભોર બની આકાશ સામે નજર કરી બંને હાથ ફેલાવી અને ઈબાદત કરે છે, પ્રાર્થના કરે છે, ખુદાને પુકારે છે. અચાનક આકાશવાણી થઈ, ઈશ્વરનો અવાજ એના કાન સુધી પહોંચ્યો, હુસેન તારી હજ મને મંજૂર નથી, ના મંજૂર કરું છું, આટલી મહેનત કરીને, આટલો ખર્ચો કરીને, આટલું ચાલીને હુસેન હજ યાત્રા સુધી, મક્કા સુધી પહોંચે અને ઈશ્વર એમ કહે તારી હજ યાત્રા મને નામંજૂર છે. ત્યાં સુધી તો હજી ઠીક છે. આકાશવાણીનો સૂર સંભળાયો, તારી બાજુમાં રહેતો રસૂલ, એ ભલે હજ યાત્રામાં આવ્યો નથી પણ એની હજ હું મંજૂર કરું છું, એની યાત્રા, એની ઈબાદતને હું સ્વીકારું છું. હુસેન રડી પડ્યો, ભગવાનને પૂછવા લાગ્યો, પણ અવાજ કંઈ સંભળાયો નહીં. ભગવાનનો અવાજ તો શાંત થયો, બેચેન બની ગયો. યાત્રામાંથી પાછો આવ્યો, પોતાના મિત્ર રસૂલ જે યાત્રામાં આવી પણ નહોતા શક્યા એને મળ્યો અને ખુદાની અવાજ સંભળાવી. રસૂલ પણ રડી પડ્યો. એણે કહ્યું, ભાઈ મને સમજાતું નથી, હું યાત્રામાં ગયો, ભગવાને મારી યાત્રા સ્વીકારી નહીં, તું યાત્રામાં ન આવ્યો તો પણ તારી યાત્રા સ્વીકારી, કારણ શું છે? આપણા દરેકના મનમાં કોઈક પ્રકારની લાલચ હોય છે, આ લાલચ છે ને આપણને મારી નાખે છે.
સાંભળજો, બહુ સરસ આ ઘટના સાંભળવા જેવી છે. રસૂલે કહ્યું, હું પણ તારી સાથે યાત્રા કરવા આવવાનો જ હતો. ઘણા વર્ષોથી હું પૈસા બચાવતો હતો, થોડા પૈસા ભેગા થયા, આપણે બંને યાત્રામાં જવાના હતા. મેં નક્કી કરી નાખ્યું કે યાત્રા માટે સગવડ થઈ છે. યાત્રામાં જતા થોડા દિવસ પહેલાં અહીંયાથી નજીકમાં હું નીકળ્યો. ચાર નાના દીકરાઓ રડતા હતા, હું ઘરમાં ગયો, ખબર પડી એ ઘરની અંદર બબ્બે ત્રણ ત્રણ દિવસથી ખાવાનો એક દાણો નથી મળ્યો. એટલા માટે દીકરાઓ દુઃખી છે, આખો પરિવાર દુઃખી છે. ઘરના વડીલો બુઝુર્ગો લોકો આટલા બધા દુઃખી જોઈ મને એમ થયું, હજની યાત્રા પાંચ વર્ષ મોડી કરીશું. મેં બધા પૈસા એ ગરીબ લોકો માટે વાપરી નાખ્યા. મેં આ વાત તને નહોતી જણાવી, મારી ઈચ્છા પણ નહોતી તને કહેવાની, પણ તું આજે જ્યારે ઈશ્વરનો સંદેશ લઈને આવ્યો છે, મારા મનમાં દુઃખ હતું, હું યાત્રામાં ન જઈ શક્યો, પણ આજે મને વિશ્વાસ થયો છે કે ખરેખર મારી યાત્રા ભગવાને સ્વીકારી લીધી. રસૂલે પોતાનું રહસ્ય રજૂ કર્યું ત્યારે હુસેને પણ પોતાનું રહસ્ય રજૂ કર્યું. દાદા સાંભળજો, હવે હુસેન જે કહે છે ને, ત્યારે હુસેન બોલ્યો કે હવે મને પણ સમજાય છે ભગવાને મારી પ્રાર્થના શા માટે ન સ્વીકારી. મારા ઘરમાં મારા માતા પિતા દુઃખી હતા, વૃદ્ધ છે. હું છેલ્લા બે વર્ષથી હજની યાત્રામાં જવું હતું, પૈસા બચાવવા હતા, મારા માતા પિતાને પૂરતું ખાવાનું તો આપતો, મારા માતા પિતાનો અનાદર કરતો હતો કે તમે તો મરવાના જ છો, વેલા કે મોડા મને યાત્રા કરવા દો. યાત્રાના નામે દંભ, મારી યાત્રા ઈશ્વર સુધી પહોંચે, લોકો મને હાજી ગણે, લોકો મને સ્વીકારે, લોકો મને પવિત્ર ગણે, એ પવિત્રતાના લોભે, દંભ અને પાખંડના લોભે, પ્રતિષ્ઠાના લોભે માતા પિતાની અડધૂત કરી, અવહેલના કરી, અને હું યાત્રામાં ગયો એટલે ચોક્કસ ભગવાને મારી યાત્રા ન સ્વીકારી. બંનેને પોતાની ભૂલ સમજાઈ ગઈ. આપણા સત્સંગમાં પણ ઘણી ઘટનાઓ છે. જૂનાગઢમાં એક ઘનશ્યામદાસજી કરીને સંત હતા. એ કયા સંત? મહારાજની સાથે નાજા જોગ્યા હતા, એ સાધુ બન્યા. સાધુ બન્યા પછી એમનું નામ પડ્યું ઘનશ્યામદાસજી. નાજા જોગ્યા, ભક્ત સારા, મહારાજનો રાજીપો પણ ખૂબ સારો, પણ સહજ છે, સ્વભાવ તે સ્વભાવ જ છે. ગુલાબ એ ગુલાબ છે ને કાંટો એ કાંટો છે, સ્વીકારવું જ પડશે. ગુલાબને ચૂંટતા ધ્યાન નહીં રાખીએ ને તો કાંટો વાગશે, ધ્યાન રાખવું પડશે. સ્વભાવ જે આપણી અંદર પડ્યા છે ને, આ સ્વભાવને ઓળખવાના છે, ઓળખ્યા પછી એને સુધારવાના છે, સુધાર્યા પછી સાવધાન થવાનું છે. જગતના દુશ્મનને મારી નાખ્યા પછી, બહારના દુશ્મનને મારી નાખ્યા પછી ઊભા નથી થતા, અંતરના શત્રુ એવા છે, એકવાર ટાળી નાખો, મારી નાખો ને ફરી ઊભા થાય છે. આ નાજા જોગ્યા સંત બન્યા, ઘનશ્યામદાસજી નામ પડ્યું. વહેલા સવારે જાગે, ઓસરીની અંદર બેસી પદ્માસન લગાવી ધ્યાન કરે, કલાક કલાક બબે કલાક. અને સંતો ભક્તો કે ઓહો, આ તો કેટલા ધ્યાની છે, કેટલા તપસ્વી છે. પ્રતિષ્ઠાની લાલચ, માનની લાલચ, મોટપની લાલચ. અને ગુણાત્યાનંદ સ્વામી તો મહંત હતા, સ્વામી તો સેવાભાવી હતા. પૂજ્ય ગુરુજી વાત કરી હતી ને, સેવા મુક્તિશ્ચ ગમ્યતા, સેવાને મુક્તિ માનનારા ગુણાત્યાનંદ સ્વામી વહેલી સવારે જાગે, મહંત હોવા છતાં કછોટો વાળી, આખો ચોક વાળે, આખો ચોક દાદા. હવે જોનારાને શું દેખાય દાદા? ધ્યાન કરે એ વિશેષ મહિમાવંત લાગે ને. ગુણાત્યાનંદ સ્વામી ચોક વાળે, સ્વામીનો મહિમા એટલો જ હતો, એના કરતા આનંદ ઘણો હતો. પણ સમજનારા પણ નહોતા સમજી શકતા, ઘનશ્યામદાસજીનું પણ માન પોસાતું હતું, સ્વામી તો અંતર્યામી હતા. એકવાર ચોક વાળતા વાળતા ઓસરી પાસે આવ્યા, ઘનશ્યામદાસજી પદ્માસન લખાવી આંખો બંધ કરી બેઠા હતા, એનું કાંડું પકડ્યું. કાંડું પકડ્યું ને એટલે ઘનશ્યામદાસજીની આંખ ખુલી ગઈ. અરે સ્વામી, આપ ગુણાત્યાનંદ સ્વામી કે સાધુ, શું કરો છો તમે? હાથ જોડ્યા, સ્વામી તમે જોઈ શકો છો, હું તો ભગવાનનું ધ્યાન કરું છું. ગુણાત્યાનંદ સ્વામી હસતા હસતા બોલ્યા, સાધુ મહારાજનું ધ્યાન કરો છો કે ગઢપુરમાં પેલી મોટા માથાવાળી ભેંસ છે એનું ધ્યાન કરો છો? ભગવાનનું ધ્યાન કરો છો કે ભેંસનું ધ્યાન કરો છો? અંતર્યામી બની, એના અંતરમાં જે તરંગ ચાલતા હતા, વિચાર ચાલતા હતા, એને પકડી લીધા. ઘનશ્યામદાસજીને પોતાની ભૂલ સમજાણી,
રડી પડ્યા સ્વામીના પગમાં, અરે સ્વામી, આજ દિવસ સુધી મને ખબર નહોતી, આજે ખબર પડી, આપ તો ભગવાન જેવા સમર્થ છો. સ્વામીએ કહ્યું, સાધુરામ, આંખ બંધ કરવાથી આ સ્વભાવ નહીં ટળે. સાધુ કેસે એમ કરશો ને એમાં સ્વભાવ ટળશે. આપણે લગભગ આપણું મનનું ધાર્યું જ કરીએ છીએ. સત્સંગમાં આવીને પણ સ્વભાવને જ વધારીએ છીએ. સત્સંગમાં નહીં, સભામાં આવીને પણ સ્વભાવને વધારીએ છીએ. સંત કહે એમ કરવું એ શ્રેષ્ઠ છે, મનનું ધાર્યું કરવું એ કનિષ્ઠ છે. સંત કહે એમ કરે એના કલ્યાણ ઉપર ભય નથી, મનનું ધાર્યું કરે, ગમે એટલો સત્સંગ કરે તો પણ એના કલ્યાણ ઉપર ભય છે. ભગવાન સ્વામી નારાયણે આવી રીતે સંતોના ભક્તોના જીવનને એવા કસ્યા છે, એવા કસ્યા છે, નાનામાં નાની મિસ્ટેક હોય ઓળખાવી દીધી છે. ગુણાત્યાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય, મુક્તાનંદ સ્વામી હોય, અરે આપણા પૂજ્યપાદ ગુરુજી છે, આ મોટા પુરુષો એના માટે પ્રગટ થયા છે. હરિબિન ભોગ જો જીતને વિશસે અધિક હિ જેહ, સત્ય હિ સમજે તેહિ બિધ સત્પુરુષ સત્ય એહ. સાચા સત્પુરુષ કોણ છે? ભગવાન સિવાયના જે ભોગ છે તેને ઝેર કરતાં પણ વધારે ખતરનાક સમજે એવું જે સમજે છે તે સાચા સત્પુરુષ છે. જે ગુરુ પ્રથમ સન્માર્ગે ચાલે અને પછી પોતાના શિષ્યોને સન્માર્ગે ચલાવે તે જ ખરા કલ્યાણને કરનારા સત્પુરુષ છે. ધન્ય છે ભગવાન સ્વામિનારાયણને, ધન્ય છે ભગવાન શ્રીહરિની એ દિવ્ય વાર્તાઓને. સુરતમાંથી મહારાજ નીકળ્યા છે. હરિભક્તોએ અનેક પ્રકારની ભેટો આપી હતી. મહારાજે બધી ભેટો તો ભેટમાં પાછી ભક્તોને આપી દીધી, બ્રાહ્મણોને ગરીબોને આપી દીધી. એમાં એક બરફીની માટલી મૂળજી બ્રહ્મચારીએ સાથે મહારાજને નાસ્તા માટે રાખી છે. તાપીના કાંઠે આવ્યા, સંતો ભક્તો જમવા બેઠા છે અને સંતો ભક્તોને ઘણા દિવસથી મીઠાઈની રસોઈ હતી એટલે મહારાજની ઈચ્છા છે કે આજે સંતો ભિક્ષાનું અન્ન લાવે. ભિક્ષા માગવા ગયા, કાચું પાચું અન્ન મળ્યું, બધા સંતોને પીરસતા હતા. મૂળજી બ્રહ્મચારીએ પેલી માટલીમાંથી બરફી કાઢીને મહારાજને આપી અને શ્રીજી મહારાજ ખીજાઈ ગયા. મહારાજે બરફી નદીમાં નખાવી દીધી. મહારાજે કહ્યું, અમે પહેલાં ત્યાગ રાખીશું અને પછી અમારા સંતોને ત્યાગનો માર્ગ શીખવાડીશું. અમે જ જો બરફી જમીશું તો અમારા સાધુ આ કાચા ગોળા કેમ ખાશે? મહારાજે બરફી ક્યાં નખાવી? પાણીમાં નખાવી દીધી. મહારાજે પોતે ત્યાગ રાખ્યો અને જીવનથી સંતોને ત્યાગ આપ્યો. આપણા પૂજ્યપાદ ગુરુજી પણ તમે જુઓ, આટલી ઉંમર છે, સેવા કરી અને સેવાનો માર્ગ બતાવે છે. ત્યાગ અને વૈરાગ્ય રાખી અને ત્યાગ અને વૈરાગ્યનો માર્ગ બતાવે છે. ભગવાન સ્વામિનારાયણનું આ કળિયુગમાં એક જ મિશન હતું, જીવનથી જીવન ઘડાય છે, જ્યોત સે જ્યોત જલે. જેના જીવનમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય છે એવા સંત, એના દ્વારા જ આપણા એટલે બીજાના જીવનમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય પ્રગટ થાય છે. જેની પાસે જે નથી એ કેમ આપી શકે? ખાલી વાતો તો બધા કરી શકે, વાતો કરવી એ કઈ વિશેષતા નથી. કહેણી મિશ્રી ખાંડ હે, મોટી ઊંચી વાતો કરવી ને બહુ સારી વસ્તુ. કહેણી મિશ્રી ખાંડ હે, રહેણી તાતા લોહ, કહેણી કહે સો રહેણી રહે, એસા વિરલા કોખ. આપણે ભાવી ગયા ગુરુદેવ જેવા બ્રહ્મનિષ્ઠ સંત મળ્યા, જેમાં વર્તન અને વાણી શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સત્પુરુષ હોય એ ગુરુ કરવાને યોગ્ય છે. શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ ગુરુમ અભ્યુપગચ્છેત આપણા ઉપનિષદોએ કહ્યું. શ્રીહરિએ આટલી વાત કરી. તે સમયે રસોઈ તૈયાર થઈ, પછી પ્રસન્નતાથી જમવા ઉઠ્યા. જ્યાં રસોઈ તૈયાર કરી હતી ત્યાં આવ્યા, પીતાંબર પહેર્યું, બીજું ઓઢ્યું, લોટામાં પાણી ભરીને આપ્યું, તેનાથી હાથ અને ચરણ ધોયા, રૂમાલથી હાથ અને ચરણ લૂછ્યા. સોનેરી બાજુટ ઉપર હરખભેર બેઠા, વરણીએ જેટલા ભોજન બનાવ્યા હતા તે બધા થાળમાં ભરીને આગળ ધરાવ્યા. ભક્તોના જીવનરૂપ શ્રીહરિ ભાવથી જમવા લાગ્યા. ભક્તોના મનને રાજી રાખવાના વિવેકને જાણનારા, વાહ વાહ કેવું સરસ વિશેષણ સદગુરુ આધારાનંદ સ્વામી કેવું લખે છે. ભક્તોના મનને રાજી રાખવાના વિવેકને જાણનારા શ્રીહરિ જમતા જમતા એવું બોલ્યા કે રસોઈ ઘણી સારી છે. રસોઈને બિરદાવી, રસોઈને કરનારાને બિરદાવ્યા. આવી રસોઈ તમે ક્યારેય જમ્યા નથી, આવી રીતે પ્રભુએ બધાને બિરદાવ્યા. સાકર નાખેલો શીરો સરસ બનાવ્યો હતો, તેમાં તેજાના મસાલા નાખ્યા હતા, કાજુની કળીઓ, ચારોળી, દ્રાક્ષના દાણા નાખ્યા હતા, નાળિયેરના કોપરાનો ભૂક્કો રવામાં નાખીને સાકરનો શીરો માખણના જેવો સફેદ બનાવ્યો હતો.
મોઢામાં પાણી કોઈ ના લાવતા. હમણાં ધનુર્માસ છે ને, આપણા સંતો મહારાજ માટે એટલો સરસ શીરો બનાવે છે ને. આજે પીયુડા મહારાજને પ્રેમથી તમે જુઓ તો ખરા. મહારાજ ઊભા ઊભા થાકી જતા હતા ને, એટલે સંતોને વિચાર થયો કે હવે મહારાજને થોડા દિવસ બેસાડીએ. એવા સરસ બાલુડા મહારાજને આજ બેસાડ્યા છે ને, એવા સરસ શોભે છે ને, તમે દર્શન કર્યા ને. સવારે સરસ શીરો બનાવે છે સંતો. લો, નાળિયેરના કોપરાનો ભૂકો રવામાં નાખી સાકરનો શીરો માખણના જેવો સફેદ બનાવ્યો હતો. શ્રીરી ભાવથી જમ્યા. મેંદાની પૂરી એટલી સરસ થઈ હતી, માનો કે રવાદાર ખાજા ન હોય. ઓહો, હાથમાં લેતાની સાથે પોચી પોચી પૂરી તૂટીને તાર તાર થઈ જતી. જાણે કે સૂતર ફેણી હોય આવો ભ્રમ થતો. સૂતર ફેણી જેવી તો પોચી પોચી પૂરી બનાવી હતી દાદા. એવી પૂરીને શ્રીરી જમ્યા. વડાને ભજીયા બે ચાર જાતના કર્યા હતા. અથાણું પણ ઘણું હતું. જુદી જુદી જાતના શાકભાજી બનાવ્યા હતા, વર્ણવી શકાતા નથી. શ્રીહરિ જે વખતે ભોજન જમી રહ્યા હતા, પછીથી દૂધ અને ભાત પ્રેમથી લીધા. સુખધામ શ્રી ઘનશ્યામ પ્રભુએ તેમાં સાકર નખાવી. જ્યારે બધું જમી રહ્યા ત્યારે હાથ ધોયા, પછી મુખવાસ લીધો, રૂમાલથી હાથ કોરા કર્યા. દયાળુ શ્રીહરિએ ચરણોમાં ચાખડીઓ પહેરી પલંગ ઉપર આવીને બેઠા. પછી જે સંતો દરબારો પાર્ષદો બીજા હરિભક્તો હતા તેની પંગત કરાવી તેમને સુખ દેવા શ્રીહરિ પોતે પીરસવા માટે આવ્યા. પિતાંબર મસ્તકે ઓઢ્યું હતું, રૂમાલને કમરે બાંધ્યો હતો. આવા પરિધાનમાં શ્રીહરિ થાળમાં ભરેલો શીરો લઈને પંગતમાં પીરસવા લાગ્યા. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના અષ્ટમપુરમાં શ્રીહરિએ બ્રહ્મનિષ્ઠ ગુરુ વિગેરેની વાત કહી એ નામે સત્યા વિસ્મો તરંગ સમાપ્ત થયો. બોલો ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે.